एक तो नाना ने सीमंत खेडूत एमय पाछा बेन एनी कोण चिंता करे के एनी सामू जुए एटले अमे संगठित थया। समाज अने देशना अर्थतंत्र में ओळख उभी करवी कई सहेली नथी, घणो संघर्ष करवो पड्यो अने हजु पण चालू छे। एटले अमे एकबीजानी चिंता करी भेगा थई खेती झुंबेश चालू करी। સંગઠનમાં બળ છે એટલે ગામે ગામ બહેનોના ખેડૂત મંડળ ઊભા કર્યા અને ગામે ગામના ખેડૂત મંડળથી જિલ્લા એસોસિએશન ઊભું કર્યું। આ એસોસિએશન ખેડૂતોનું હોવાથી ખેડૂતોના પ્રશ્નો સમસ્યાઓ સમજી તેના નિવારણનું આ એક માધ્યમ બન્યું। આ ઉપરાંત ખેતીને લગતી સેવાઓ જેવી કે જમીન ચકાસણી, ખાતર બિયારણનું લાયસન્સ, ખેતીને લગતા સાધનોની સગવડો પૂરી પાડવી, વોઇસ મેસેજની સેવાઓ પૂરી પાડવી અને ટેકનિકલ તાલીમો પણ પૂરી પાડે છે। ખેતીને વધારે ટકાઉ બનાવવા માટે ખર્ચ ઘટે, ઉત્પાદન વધે, પર્યાવરણની સુરક્ષા થાય એ ઉદ્દેશથી ઘણું બધું નવીનીકરણ લાવ્યા છે, જેમ કે સોલર પદ્ધતિ છે, ટપક પદ્ધતિ છે, જૈવિક દવાઓ છે, આવું ઘણું બધું। આવું હોય ત્યારે જ વિસ્તારની જૈવ વિવિધતા જળવાઈ રહે, ખેડૂત અને ખેતી બંને મજબૂત થાય। ખેડૂત મજબૂત હશે અને વાતાવરણ જળવાઈ રહેશે તો ખેડૂત જોખમો સામે ટકી રહેશે અને ભૂખમારામાંથી બહાર આવી શકશે। ઘણા બધા ખેડૂતો દેવામાં ઉતરી જતા હોય છે અને એ દેવામાં ના ઉતરી જાય તેના માટે ઘણી બધી નાણાકીય સેવાઓ છે, જેમ કે પેન્શન યોજના, પાક ધિરાણ, ખેડૂત અને પાક બંનેનો વીમો। આ બધી સેવાઓ જો ખેડૂતને મળી જાય તો ખેડૂત મુશ્કેલીની સામે ટકી શકે છે। આ ઉપરાંત ખેડૂતોને સીધું બજાર મળે તેના માટે બહેનોએ પોતાની રૂડી કંપની પણ ઊભી કરી। રૂડીની ખૂબી એ છે કે ખેડૂત બહેનોની પોતાની કંપની છે અને એ કંપનીના માલિક અને મેનેજર ખેડૂત બહેનો પોતે છે। ખેડૂતો પાસેથી સીધું ખરીદી તેનું ગ્રેડિંગ, પ્રોસેસિંગ અને પેકેજિંગ એ કરી અને સીધું ગામમાં વેચાણ થાય છે। આમ રૂડી સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક ખરીદી અને સ્થાનિક વેચાણ તેને પ્રોત્સાહન આપે છે, જેથી ગામનો પૈસો ગામમાં ને ગામમાં ફરે છે અને તેનાથી ગામનું અર્થતંત્ર મજબૂત થાય છે અને રોજગારીમાં વધારો થાય છે અને સ્થળાંતર ઘટી જાય છે। આવું થાય તો ખેડૂતને સીધું બજાર મળે, વ્યાજબી ભાવ મળે અને તેના કુટુંબને આહાર અને પોષણ બંનેની સલામતી મળે। આ જ અભિગમ સાથે લીલા શાકભાજી અને ફળોનું પણ સેવા બજાર ઊભું કર્યું છે અને તેમાં ગ્રાહક અને ખેડૂત બંનેનું સીધું જોડાણ થાય છે અને તેમને યોગ્ય વળતર મળે છે। ખેતી ઝુંબેશના મુખ્ય ચાર આધારસ્તંભ છે: કૃષિને લગતી સામગ્રી, ટેકનિકલ તાલીમ, નાણાકીય સેવાઓ અને બજાર જોડાણ। આ ચાર આધારસ્તંભ મજબૂત થાય તો ખેડૂતની સ્થિતિ મજબૂત થઈ ગણાય। પણ ખરેખર સંગઠિત ના હોત અને સેવા સંગઠનનો ટેકો ના મળ્યો હોત તો આમાંનું કશું જ અમારા માટે શક્ય બન્યું ના હોત।